દીવના એસપી હરેશ્વર વિશ્વનાથ થપ્પા સ્વામીની અધ્યક્ષતામાં સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર પોલીસ કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને પોલીસ કર્મીઓના પ્રશ્નોને સાંભળ્યા હતા. દીવના કુદમ પોલીસ હેડક્વાર્ટરના પ્રાંગણમાં એસપી હરેશ્વર વિશ્વનાથ થપ્પા સ્વામીની અધ્યક્ષતામાં સંપર્ક સભા યોજવામાં આવી. આ પ્રસંગે દીવ એસપી હરેશ્વર સ્વામીના વરદ હસ્તે જે પોલીસ કર્મીઓ દ્વારા ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યા હતા તેમને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે દીવ એસપી હરેશ્વર સ્વામી દ્વારા ટ્રાફિક પોલીસના કામને બિરદાવી ટ્રાફિક સેલ ઇન્ચાર્જ એએસઆઈ વિજેન્દ્ર ચૌહાણને પણ ઉપહાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સંપર્ક સભામાં ડેપ્યુટી એસપી રવિન્દ્ર શર્મા, આઈઆરબીએન આસિસ્ટન્ટ કમાન્ડેન્ટ ભારત ડીવાજા, દીવ એચએચઓ પંકજ ટંડેલ, વણાક બોરા, કોસ્ટલ પોલીસ એચએચઓ દીપક વાજા, પીએસઆઈ ભરત પરમાર, દીવ કોન્સ્ટેબલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બલરાજસિંહ, હોમગાર્ડ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, આઈઆરબીએન સ્ટાફ તેમજ પોલીસ કર્મીઓ સાથે રૂબરૂ થઈ વાતચીત કરી હતી, જેમાં તેમણે દીવ પોલીસ કર્મીઓના પ્રશ્નોના સાંભળ્યા હતા. જેમાં દીવમાં છેલ્લા 3 વર્ષથી કોઈ પોલીસ કર્મીઓને પ્રમોશન મળ્યું નથી, જ્યારે સેલવાસમાં પોલીસ કર્મીઓને પ્રમોશન આપવામાં આવ્યું, તો દીવમાં પણ આ કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી હતી. તો સાથે પોલીસને ક્વાર્ટર માટે, કોસ્ટલ પોલીસને પ્રમોશન માટે, પોલીસ સ્ટેશનમાં ટોયલેટ, પાણી અને પાર્કિંગ વ્યવસ્થા વગેરે જેવા પ્રશ્નો જણાવવામાં આવ્યા હતા, જેના નિવારણ માટે દીવ એસપી બાહેંધરી આપી હતી. આ પોલીસ સંપર્ક સભા અંતર્ગત દીવમાં આગામી આવનાર પર્વને લઈને પણ પૂર્વ તૈયારીઓ માટે જણાવવામાં આવ્યું હતું અને પોલીસ કર્મીઓની ડ્યુટીના કલાકો વધારવામાં આવ્યા છે તે વિશે પણ ચર્ચા થઈ હતી. આ પ્રસંગે દીવ એસપી હરેશ્વર વિશ્વનાથ થપ્પા સ્વામીએ દરેક પોલીસ કર્મીઓના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળ્યા હતા અને તેનું યોગ્ય નિવારણ કરવા માટે ખાતરી પણ આપી હતી. આ સંપૂર્ણ પોલીસ જનસભા કાર્યક્રમનું મંચ સંચાલન દીવ પોલીસ વિભાગના મેહુલ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ.